હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે સંતોષ કિચનની અંદર. આજે આપણે એકદમ ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટની અંદર દહીં તીખારી છે તે બનાવીશું. એકદમ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે, તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં એક કડાઈની અંદર આપણે તેલ છે તે ગરમ કરવા માટે રાખી દઈશું. અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ છે તે લીધેલું છે. પછી તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ છે તે એડ કરવાની છે અને 1 ચપટી જેટલી હિંગ છે તે એડ કરી દઈશું. રાઈ છે તે થોડી એવી સતળાઈ જાય પછી આપણે તેની અંદર લસણ છે તે એડ કરવાનું છે. અહીંયા મેં લીલું લસણ લીધેલું છે. જો તમારી પાસે તે અવેલેબલ ન હોય તો તમે સૂકું લસણ અથવા તો લસણની ચટણી છે તે પણ એડ કરી શકો છો. અત્યારે સિઝનની અંદર આસાનીથી લીલું લસણ છે તે મળી જાય છે, પરંતુ ન હોય તો સૂકું એડ કરી દેવું. પછી 1 ટેબલ સ્પૂન જેટલી આપણે તેની અંદર હળદર, 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું અને 1 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું છે તે એડ કરીશું અને બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. પછી ગેસ બંધ કરી અને આપણે તેની અંદર દહીં છે તે એડ કરવાનું છે. અહીંયા દહીં તીખારી જ્યારે પણ બનાવો ત્યારે ગેસ છે તે બંધ કરી અને પછી જ આપણે દહીં છે તે એડ કરવાનું છે, નહીંતર દહીં છે તે એકદમ પતલું થઈ જશે અને દહીં તીખારી છે તે સારી નહીં બને. એટલા માટે દહીં છે તે પાછળથી એડ કરવાનું અને ગેસ બંધ કરીને એડ કરવાનું. પછી સ્વાદ અનુસાર મીઠું છે તે આપણે એડ કરી દેવાનું છે અને બધું છે તે એકદમ સારી રીતે હલાવી લઈશું. તો બસ, આપણી આ દહીં તીખારી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ ઝટપટ અને આસાનીથી બની અને તૈયાર થાય છે, ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો આ દહીં તીખારીને આપણે ગરમાગરમ ભાખરી અથવા તો રોટલાની સાથે સર્વ કરી દઈશું. અહીંયા મેં ભાખરીની સાથે સર્વ કરેલી છે. તો ઝટપટ તૈયાર થઈ જતી આ દહીં તીખારી છે તે તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને અત્યારે શિયાળાની અંદર તો ખૂબ જ ભાવશે. અને હા, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.